કોરોના મહામારી દરમિયાન વેક્સિન શોધાયા બાદ સરકારે વેક્સિનેશન કાર્ય માટે વિશેષ યોજના બનાવી હતી જેમાં ભાવનગરની એજન્સી મારફત ભરૂચ અર્બનમાં વેક્સિનેશનની કામગીરી માટે હંગામી ધોરણે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોની નિમણૂક કરવામાં આવી હતી માત્ર રૂપિયા બાર હજારના પગારમાં અઢાર યુવાનોએ ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરમાં જીવના જોખમે વેક્સિનેશનની કામગીરી બજાવી હતી એટલું જ નહીં કોરોના મહામારી દરમિયાન દર્દીઓની હોમ ક્વોરન્ટાઇન વાવાઝોડું રેલવે ડ્યુટી કંટ્રોલ રૂમ સહિત અનેક સ્થળો પર કોરોના વોરિયર તરીકે સેવાઓ આપી હતી દેશભરમાં કોરોના વોરિયર્સ સન્માન થયા હતા પરંતુ પાયામાં કામ કરનાર મલ્ટી હેલ્થ વર્કરો સન્માનથી આજે પણ વંચિત છે સન્માન તો દૂર રહ્યું તંત્રે ભરૂચ અર્બન હેલ્થ સેન્ટર ના અઢાર યુવાનો ને નોકરી કાઢી મુકતા આ યુવાનો હતાશા ભોગ બન્યા છે આ અઢાર યુવાનો ને છેલ્લા બે મહિના પગાર પણ નથી ચૂકવાયો એક તરફ સરકાર 100 કરોડ લોકોને વેક્સિન આપવાનો ઉત્સવ મનાવી રહી છે ત્યારે છૂટા કરાયેલા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો માટે આ ઉજવણી માતમ સમાન બની રહી છે. રાત દિવસની કામગીરીથી 100 કરોડ લોકોને વેક્સિન આપી તેવા જ યુવાનોને નોકરીમાંથી છૂટા કરી દેતા તેમનામાં રોષ ઉભો થયો છે. 18 યુવાનોએ ન્યાય મેળવવા માટે કલેક્ટરને આવેદન આપી ન્યાયની માંગ ઉઠાવી હતી.